बनासकांठा जिल्लानी लोकप्रिय बीके न्यूज चेनल द्वारा बनासवासीओना स्वास्थ्यने लई खास दिवसो पर तबीबोनी सलाह सूचन साथे अहેવાલો રજૂ કરવામાં આવી રહ્યા છે। આજના સમયે આધુનિક સમય માનવામાં આવે છે। ટેકનોલોજી તેમજ કમ્પ્યુટરના યુગમાં અણધાર્યો કાર્ય પણ સરળતાપૂર્વક થઈ રહ્યા છે। ભારતના આરોગ્ય વિભાગમાં પણ અદ્યતન મશીનનો આવતા સરળતાપૂર્વક દર્દીઓ સારવાર લઈ તંદુરસ્ત બની રહ્યા છે। પરંતુ જે પ્રમાણે આજનો માનવી વિકાસ કરી રહ્યો છે તે વિકાસ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક બની રહ્યો છે। નવી નવી બીમારી સાથે દિવસ દરમિયાન ખૂબો ભરીને દવા ખાતા લોકો પોતે જ પોતાના સ્વાસ્થ્યના દુશ્મન બની બેઠા છે। ભાગદોડ ભર્યા જીવનમાં ખાનપાનની આદતો જ અડધી બીમારીઓને આમંત્રણ આપી રહી છે। આ બીમારીઓમાં કેન્સરની પણ એક બીમારી છે કે જે લોકોની બદલાયેલી જીવનશૈલીના લીધે વધી રહી છે। કેન્સરના નામ સાંભળતા જ અચ્છા ભલાને પરસેવો છૂટી જાય છે। એક સર્વે પ્રમાણે રોજિંદા 100 માંથી 5 જેટલા દર્દીઓમાં કેન્સર જોવા મળી રહ્યું છે। ધાનેરાના જનરલ સર્જન ડોક્ટર ભરતભાઈ પ્રજાપતિએ અત્યાર સુધીમાં હજારો ઓપરેશન કર્યા છે। જોકે જે પ્રમાણે સમય બદલાઈ રહ્યો છે તેની સાથે કેન્સરના કેસો પણ વધી રહ્યા છે। પૈસા કમાવાની લાલચમાં વ્યક્તિ પોતે પોતાના શરીરનો દુશ્મન બની રહ્યો છે। કેન્સર પાછળનું કારણ જાણવું પણ ખૂબ જ જરૂરી બની જાય છે। કયા કયા કારણોથી કેન્સર જેવા રોગમાં વધારો થઈ રહ્યો છે તો સાંભળો સરળ ભાષામાં તબીબની સલાહ। આજે વિશ્વ કેન્સર દિવસ છે એટલે આમ જોઈએ તો આપણે રૂટિનલી દિવસો દિવસ કેન્સરનું પ્રમાણ વધતું જાય છે। આજે મારી પ્રેક્ટિસના લગભગ 10-11 વર્ષ જેટલા થયા છે તો જોઈએ તો ઓપીડીમાં ડે બાય ડે કેન્સરનું પ્રમાણ ખૂબ જ વધતું જાય છે, જેમાં ખાસ કરીને મોઢાના કેન્સર ઓરોફેરિન્જિયલ કાર્સિનોમા કે જે તમાકુ ગુટકા બીડીના કારણે થતા હોય છે, બીજા ફેફસાનું કેન્સર વધતું જાય છે। એટલે આ બધી વસ્તુ જે છે કે ડે બાય ડે લાઇફસ્ટાઈલના કારણે ગુટકા ખાવા, તમાકુ ખાવા, બીડી સિગારેટ ફૂંકવી, એના કારણે આ પ્રમાણ દિવસે ને દિવસે ઘણું બધું વધતું જાય છે। હવે અમુક માણસોની માન્યતા એવી હોય છે કે ભાઈ પહેલે તો કશું નહોતું ખાધું, કશું નહોતું પીધું, તોય 90 વર્ષ સુધી એને કશું ના થયું, એવું નથી। એ અમુક જીનેટિકલી બી હોય છે, કેન્સર થવાનું ના ખાતો પીતો હોય એમાં ના થાય એવું નથી, એમાંય થાય, પણ બીડી ગુટકા તમાકુ ખાતા હોય તો એમાં એનું પ્રમાણ થોડું વધારે હોય, એ લોકોમાં થવાની શક્યતા વધારે પડતી હોય છે એટલા માટે। અને બીજું કે આજે લાઇફસ્ટાઈલ એવી થઈ ગઈ છે ને, માણસ બસ પૈસા અને વ્યવસાય પાછળ ભાગતો થયો છે, પોતાનું સ્વાસ્થ્ય ભૂલી ગયો છે। એટલા માટે આજે ખેડૂત છે, ખેડૂતના ઘરે જમીન હોય છે, ગાયો ભેંસો હોય છે, બધું જ હોય છે, છતાંય શાકભાજી તો કે બજારમાંથી જ લાવી, દવાના છંટકાવવાળી, આ બધી પેસ્ટિસાઇડ્સવાળી એવી લઈને જ ખાવી, ઘરે શાકભાજી કરવા માટે પણ એ લોકોને એટલી કાળજી લેતા નથી। ગાયો ભેંસો હોય છે તો એનું દૂધ એ લોકો ડેરીએ ભરાવતા હોય છે અને ડેરીમાંથી ઘી લાવીને ખાતા હોય છે। એટલે ખુદના ઘરે આ બધી વસ્તુ હોવા છતાં બી માણસો પોતે કુદરતી રીતે વસ્તુ જે ખેતરમાં પેદા થાય છે એનો ઉપયોગ નથી કરતા, પણ આ પેસ્ટિસાઇડ્સ, ઇન્સેક્ટિસાઇડ્સ એનો બધો ઉપયોગ કરે છે અને એના કારણે આ કેન્સરનું પ્રમાણ ઘણું બધું વધી રહ્યું છે। બીજું કે લોકો છે ને શરમમાં શરમમાં ઘણું બધું પોતાની જિંદગીમાં ખોઈ બેસે છે। માની લો કે મોઢામાં ચાંદુ થયું હોય તો એ તો શરૂઆતથી આપણને બી દેખાઈ જાય કે બહુ નાનું ચાંદુ છે, વસ્તુ બરાબર છે, પણ શરમમાં શરમમાં કે ચલો હું રિપોર્ટ કરાવીશ ને કંઈક આવશે તો, રિપોર્ટ કરાવીને કંઈક આવશે તો, અને એમાં એમાં આ લોકો ત્રીજા કે ચોથા સ્ટેજમાં પહોંચી જતા હોય છે અને ત્રીજા ચોથા સ્ટેજમાં પહોંચી ગયા પછી એનું ટ્રીટમેન્ટ કોઈ શક્ય જ નથી। એટલા માટે કે શરમ રાખ્યા વગર બતાવી દેવું, રિપોર્ટ કરાવી દેવા સારા, એટલે તમારું પહેલા સ્ટેજમાં હોય તો એની ટ્રીટમેન્ટ સરખી રીતે મળી જાય, 100-100% રિઝલ્ટ પણ મળી જતું હોય છે। એટલે આ શરમમાં શરમમાં પોતાની જિંદગી લોકો ખોઈ બેસે છે। ઠીક છે, આંતરડાના કેન્સર છે, ફેફસાના કેન્સર છે, એ બધા કેન્સર છે કે આપણને જલ્દી ખબર ના પડે, પણ જે વસ્તુની ખબર પડે છે એને તો તપાસ કરાવી જ લેવી જોઈએ। સ્વાસ્થ્ય વિભાગના આંકડા પ્રમાણે ભારત દેશમાં અલગ અલગ પ્રકારના કેન્સરના કેસો મળી આવે છે, જેમાં સૌથી વધારે મોઢાના કેન્સરવાળા દર્દીઓની સંખ્યા વધુ હોય છે। બનાસકાંઠા જિલ્લાના છેવાડે આવેલા તાલુકાના ગામડા હોય કે શહેર, ગુટકાનું પ્રમાણ ખૂબ જ વધારે છે। ખાસ કરીને મહિલાઓમાં ગુટકાનું પ્રમાણ પણ વધારે હવે ચિંતાજનક હદે વધી રહ્યું છે। ક્યાંક ક્યાંક તો પરિવારના તમામ સભ્યો ગુટકાના રવાડે ચડી ગયા છે,
દિવસ દરમિયાન કામ કરતા શ્રમિકો વધુ ગુટકા ખાતા હોય છે. આખો દિવસ મોઢામાં મસાલો તેમજ ગુટકા ભરેલા હોવાના કારણે ચાંદા પડતા હોય છે અને સમયસર સારવાર ના લેતા આ ચાંદીઓ મોઢાના કેન્સરમાં પરિવર્તન થઈ જાય છે. આ કેન્સર પહેલા બીજા અને ચોથા સ્ટેજમાં જતા આખરે દર્દીઓનું મોત થતું હોય છે અને જો સમયસર સારવાર મળે તો લાખો રૂપિયા ખર્ચ કરી સર્જરી થતી હોય છે જેમાં ચહેરો ખરાબ થઈ જતો હોય છે. થાનેરા તાલુકામાં મહિલાઓ તમાકુ ગુટકા ખાઈ રહી છે. એક વર્ષ સર્વે પ્રમાણે નાની મોટી તમામ દુકાનો પર રોજની લાખો રૂપિયાની ગુટકાનું વેચાણ એકમાત્ર થાનેરા તાલુકામાં થઈ રહ્યું છે. થાનેરા ડેન્ટિસ્ટ તબીબ ડોક્ટર અલકાબેન ચૌધરી એક મહિલા તબીબ છે. તેમની પ્રેક્ટિસ અને અનુભવ પ્રમાણે મહિલાઓ શરમ અને સંકોચના કારણે હોસ્પિટલ સુધી આવતી નથી અને દાંતના દુખાવા માટે આખરે દર્દીઓને મોઢાનું કેન્સર થતું હોય છે. કેન્સરથી બચવા માટે લોકોએ દાંતનો દુખાવ હોય કે મોઢાના અન્ય દુખાવાની તકલીફ હોય ત્યારે તાત્કાલિક સારવાર લઈ લેવી જોઈએ જેનાથી કેન્સરની બીમારીથી બચી શકાય તેમ છે. મારી 5 વર્ષની તબીબી એક્સપિરિયન્સના દરમિયાન મને એ વસ્તુ જોવા મળી છે કે સૌથી વધારે કેન્સર થવાનું કારણ ગુટકા છે અને અત્યારે ગુટકાનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે મતલબ ગામડાના લોકો હોય જેમ કે ગામડાની મહિલાઓ છે એ તમાકુ અત્યારે ગાલમાં ભરી અને કલાકો કલાકો સુધી કામ કરે રાખે અને એમને ધ્યાન બી નથી રહેતું કે તમાકુ હોય છે એટલે લોંગ ટાઈમ સુધી અહીંયા તમાકુ રાખવાથી પછી એ ગાલને નુકસાન કરે છે જેમ કે મોઢું ઓછું ખુલવું ગાલમાં બળતરા થવી અને તીખાશ ખાવામાં પ્રોબ્લેમ થવી અને ધીમે ધીમે પછી ત્યાં ચાંદા પડવાના ચાલુ થઈ જાય છે અને એમાં બી લોકો ડર અને બીકના કારણે કે રિપોર્ટ શું આવશે કેવા આવશે અને એના લીધે એ લોકો બતાવવા માટે ડૉક્ટર પાસે નથી પહોંચતા એટલે એમને ખાસ એવી વિનંતી છે કે તમે મોઢામાં નાની એવી બી ચાંદી પડી હોય તો તરત જ ડૉક્ટરની પાસે જાઓ અને એમને બતાવો ચેકઅપ કરાવો કે શું છે. એના માટે તમારે ડરવાની કે ગભરાવાની કંઈ જરૂર છે નહીં કે શરમમાં બિલકુલ રહેવાની જરૂર છે નહીં અને આ નોર્મલ વસ્તુ છે. જો સ્ટાર્ટિંગની સ્ટેજમાં હોય તો એ મટી પણ શકે છે પણ જો એ નહીં એ વસ્તુ તમે લોંગ ટાઈમ સુધી ખેંચી રાખો શરમના લીધે ડરના લીધે લોંગ ટાઈમ સુધી ખેંચીને રાખશો તો પછી એ આગળ જતા કેન્સરમાં કન્વર્ટ થવાના ચાન્સીસ રહે છે અને એના લીધે જેમ કે મોટી મોટી સર્જરી છે એ જેમ કે ગાલની સર્જરી કરવી પડે અને ઓપરેશન કરવા પડતા હોય છે અને અમુક ટાઈમે કન્ડિશન એટલી ક્રિટિકલ થઈ જતી હોય છે કે એની કોઈ ટ્રીટમેન્ટ થઈ શકે એમ જ નથી હોતું. તો મારી તમને બધાને ખાસ એ જ વિનંતી છે કે તમે જેટલું બને એટલું જલ્દી ડૉક્ટરની વિઝિટ લો અને એવું મોઢામાં કંઈ બી નાના એવા ચાંદા છે કે કેન્સરને લગતા કોઈ પણ લક્ષણો છે જેમ કે મોઢું ઓછું ખુલવું મોઢામાં બળતરા થવી ચાંદા પડવા તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી. આ તો વાત થઈ કેન્સરના રોગને લઈ કઈ રીતે બચી શકાય, પરંતુ વર્તમાન સમયમાં કેન્સર જેવા ભયંકર રોગ માટે સૌથી વધારે જવાબદાર જો કોઈ કારણ હોય તો તે છે બજારમાં વેચાણ થતું ખાતર અને પાક પર છાંટવામાં આવતી દવાઓ છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ખુલ્લેઆમ પ્રતિબંધ દવાઓ વેચાઈ રહી છે, સાથે સાથે નકલી ખાતરનું પણ ધૂમ વેચાણ ધાનેરા તાલુકામાં થઈ રહ્યું છે. પાકને ઝડપી ઉગાડવા માટે આ દવાઓ પશુ પક્ષી અને નાના જીવજંતુ સહિત માનવ શરીરને નુકસાન પહોંચાડે છે. ધાનેરા તાલુકાના ધાખા ગામના ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂત હરદાનભાઈ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવી રહ્યા છે કે દવાની કંપનીઓ ખેડૂતોને સમજણ આપ્યા વગર નફાની લાલચમાં ઘાતક દવાઓ પથરાવી રહી છે જેના લીધે કેન્સર સહિત હૃદયરોગની બીમારીઓનું પણ પ્રમાણ વધી રહ્યું છે. હવે હું ખેડૂત છું. આપણે જે જૂની પદ્ધતિ ખેતી કરતા હતા એ સાચી ખેતી તો આપણે ભૂલી જ ગયા છે. પહેલાં જે ખેતી કરતા હોય આપણા ડોકરા પરદાદા બધી રાયડો એરંડા એવી બધી એ ખાતર બીજું ઓછું વાપરતા દેશી કરતા, ઘરે બાજરી વાવતા તો ખાતર વગરની વાવતા. હવે આજની તારીખમાં ધીરે ધીરે ખેડૂત બાગાયતી ખેતી તરફ વળ્યો છે. વળ્યો તો છે 100%, એમાં નફોય ખરો, પણ બજારમાં ખુલ્લેઆમ ખૂબ ખતરનાક ઘાતક શરીરને હાનિકારક એવી દવાનો ઉપયોગ ખૂબ થાય. એ ખેડૂતોને મારી એક વિનંતી છે કે તમે ઘરે આ દવા બનાવો, ઘરે બધી દવા આપણા પાસે હે. હું એક ખેડૂત છેલ્લા 3 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરું છું, એમાં 70-80% દવા હું ઘરે જ બનાવું છું. 20% દવા જ હું બજારમાં જે ઓર્ગેનિક જે મળે ને ઓર્ગેનિક જીવિત દવા, ઓલી ઝેરી દવા નહીં એ જ નહીં ઉપયોગ કરવો. ઓલી ઝેરી દવાનો ઉપયોગ મત કરો. ખુલ્લેઆમ બજારમાં ઝેરી તત્વોની દવા ખૂબ થઈ રહી છે. એ દવા ઉપર છોડો તો મધની મોખી ઉપર બેન તોય મરી જાય, મધમાખી મરી જાય, તો આપણા શરીરને કેટલું હાનિકારક પહોંચાડતી છે. એવી ખાસ મારી વિનંતી કે શું નામ હોય દવાઓ છે? દવા તો ઘણી ખતરનાક, 300-300 કોક 600 ઘણી ખૂબ દવા આવે.
એવી બધું એટલે તો મને લોન નથી આવતો, હું નથી લાવતો, એટલે ખૂબ ખતરનાક દવા દવા વાપરવી નહીં એવી મારી ખેડૂતોની વિનંતી. કેવા પ્રકારના રોગ થાય વધારે? આમ રોગ કેનરી ખૂબ મોટા કેન્સલ થાય, કે એટેક આવે એવું ઝેરી ખાઈને એ જ થાય ને, રોગ જ આવે ને, ખૂબ શરીરને હાનિકારક એવી દવા કરે છે.